એક્ઝામ્પલ નંબર વન જોઈએ કેશ ટુ માટે ક્લિયર તો કેશ ટુ શું હતું આપણો ટુ આઈ સે કનેક્ટેડ ઓન બોથ સાઇડ ઓફ ઘસેટ પ્લેટ જેનો આપણે આગળના વિડીયોમાં એના સ્ટેપ્સ જોઈ ગયા હતા કે કેવી રીતના એ કેલ્ક્યુલેટ કરવાનું છે તો ફરીથી આપણે એકવાર એ જોઈ લઈએ તો કે ટુ આઈ સે કનેક્ટેડ ઓન બોથ સાઇડ ઓફ ઘસેટ પ્લેટ તો એમાં ગીવન ડેટામાં શું હશે ટુ આઈ સે ઓન બોર્ડ સાઇડ ઓફ ગસેટ પ્લેટ હશે ઓકે બે આઈસી એન્ગલ આપી હશે તમને ઠીકનેસ ઓફ ગસેટ પ્લેટ આપી હશે દેન ઇલ સ્ટ્રેન એન્ડ ગ્રેડ ઓફ સ્ટીલ આપી હશે અને તમને ફાઇન કરવા માટે કહેશે કે ફાઇન નંબર્સ ઓફ બોલ્સ એન્ડ ડિઝાઇન ટેન્સાઈલ સ્ટ્રેન ક્લિયર ફર્સ્ટ ઓફ ઓલ એમાં તમારે સ્ટેપ વનમાં કરવાનો છે સ્કેચ ડ્રો કરવાનો છે ક્લિયર તો જે તમારી ઘસેટ પ્લેટ છે એમાં જે એંગલ છે તમે બતાવો છો અહીંયા ઘસેટ્લેટ સાથે ટુ સાઇડ પર તમારો એંગલ કનેક્ટ કરેલો છે બોલ્ટની મદદથી દેન એમાંથી તમારે શું કરવાનું છે એઝ્યુમ કરવાનું છે ડાયો બોલ્ટ ડાયો બોલ્ટ જે છે એઝ્યુમ કરશો એન્ડ તેના પરથી હોલ ડાયામીટર ફાઇન કરશો ગેચ ડિસ્ટન્સ ફાઇન કરશો એન્ડ આપણે ગ્રોસ એરિયા લેવાનો છે આઈએસએનો શા માટે તો એ સ્ટીલ ટેબલમાંથી લેવાનો છે એર અને તમારી પાસે અત્યારે આઈએસએ જે છે બોટ સાઈડ પર છે ટુ ઇન્ટુ આઈ એરિયા ફ્રોમ સ્ટીલ ટેબલ એટલે કે ટુ ઇન્ટુ આઈએસએ નો જે એરિયા આવે છે તેને મલ્ટીપ્લાય કરશો તો તમારા જે ટુ આઈએસએસ છે એંગલ એનો ક્રોસ એરિયા મળી જશે ક્લિયર ડેન એન્ડ ડિસ્ટન્સ એ ફાઇન કરશું વન પોઈન્ટ સેવન ટુ ડીએચ કરશું એટલે એ ડિસ્ટન્સ તમને મળશે દેન પીચ ડિસ્ટન્સ ફાઇન કરવાનું છે દેન સ્ટેપ નંબર ટુમાં આપણે જોયું હતું કે ફાઇન સ્ટ્રેન ગવર્ન બાય લિંક ઓફ ક્રોસ સેક્શન ટીડીજી જે આપણે આઈએસ એઇટ હંડ્રેડ ટુ થાઉઝન્ડ સેવન ક્લોઝ નંબર સિક્સ પોઈન્ટ ટુના બેઝ પર ફાઇન કરતા હતા ક્લિયર એ સીએમએસ આગળ જે રીતના કેલ્ક્યુલેટ કરતા એ રીતના જ કરવાનું છે દેન ફાઇન ડિઝાઇન સ્ટ્રેન ગવર્ન બાય રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન તે ડીએન એ ફાઇન કરશું આપણે આઈએસ એસ એઇટ ટુ થાઉઝન્ડ સેવન ક્લોઝ નંબર સિક્સ પોઈન્ટ થ્રી પોઈન્ટ પેજ નંબર થર્ટી બેઝ પર જેનું ફોર્મ્યુલા છે તે ડીએન ઇઝિકલ ટુ અલ્ફા ઇન્ટુ એ એન ઇન્ટુ બાય અને એમાંથી આપણે આ જે ટર્મ છે ટર્મ માટે આપણે જોઈશું અને એમાંથી આપણે આ નેટ એરિયા અલ્ટિમેટ સ્ટેન્ડ તમને આપેલી હશે એન પાર્સલ સેફ્ટિફેક્ટોપી તમારે ટેબલ પરથી લેવાનો છે અને નેટ એરિયા માટે તમારે એક જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા પરથી તમારે નેટ એરિયા ફાઇન કરવાનું રહેશે અને તેના પરથી તમને ટીડી એનની વેલ્યુ મળશે ધેન ફોર સ્ટેપ ફાઇન ટેન્સાઈલ કેપેસિટી ટેન્સાઈલ કેપેસિટી તમારે ફાઇન કરવાની છે અને તે છે એ જે સ્ટેપ નંબર ટુ એન્ટ્રી કર્યા છે એમાં જે મિનિમમ વેલ્યુ હશે એ તમારી ટેન્સાઈલ કેપેસિટી થશે ધેન સ્ટેપ નંબર ફાઇવ ડિઝાઇન ઓફ બોલ તમને નંબર ઓફ બોલ ફાઇન કરવા માટે કીધું છે સો આપણે અહીંયા સ્ટેપ નંબર ફાઇવમાં ડિઝાઇન ઓફ બોલ કરશું હવે તેમાં તમારે જે આઈએસએ એંગલ આપ્યા છે શું છે અત્યારે ટુ આઈએસએ છે એટલે શું થશે એ ડબલ સિયરમાં થશે ક્લિયર અને હવે તમે જે લો છો સિયર કેપેસિટી તમારે ફાઇન કરવાની છે તો સિયર કેપેસિટી માટે હવે આગળ આપણે જોઈ જ ગયા એ રીતના બેઠી છે બોર્ડ ડાયામીટર જે છે સિક્સટીન એન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી તેના માટે જો સિંગલ સિયર હોય તો તેના માટેની વેલ્યુ છે એન્ડ ડબલ સિયર હોય તો ડબલ શિયર માટે વેલ્યુ છે તો તમારી પાસે અત્યારે ડબલ સિયર છે તો તમારે જે તમે ડાય મીટર ઓફ બોલ જે ધાડો છો એના પરથી તમારે સિયર કેપેસિટી આવશે અને એના પરથી તમારે બોલ્ડ વેલ્યુ જે છે એ તમારી શું થશે સિયર કેપેસિટી એટલે તમને બોલ્ડ વેલ્યુ મળશે અને તમે નંબર ઓફ બોલ્સ ફાઇન કરો તો એ છે ટેન્સર કેપેસિટી ડિવાઈડ બાય બોલ્ટ વેલ્યુ જે બોલ્ટ વેલ્યુ તમારી અહીંયા આવશે અને તેર કેપેસી જે સ્ટેપ નંબર ફોરમાં આપ્યો તે રીતના ક્લિયર તો આ તમને નંબર્સ ઓફ બોલ્સ મળશે અને તેના પરથી તમારે પાછું શું કોણ છે સ્કેચ ડ્રો કરવાનું છે એન્ડ સ્ટેપ નંબર સિક્સમાં તમારે ફાઇન્ડ સ્ટ્રેન્ડ ગવર્ન બાય બ્લોક સિયર ટીડી બી એ આજ આપણે આગળ કરતાં એ રીતના જ કેલ્ક્યુલેટ કરવાનું છે ક્લિયર એ જે છે ક્લોઝ નંબર સિક્સ પોઈન્ટ બે ફોરના બેઝ પર કેલ્ક્યુલેટ કરવાનું છે અને તમારે ટીડીબી વન એન્ડ ટીડીબી ટુ જે છે એમાંથી જે મિનિમમ વેલ્યુ આવે તમારે તમારી થશે ક્લિયર અને જે વેલ્યુ આવે તેને તમારે મલ્ટીપ્લાય કરવાનું ટુ જોડે બિકોઝ કે તમારો ટુ આઈએસએ છે અને આ જે વેલ્યુ આવે એ તમારા વન આઈએસએની છે સિંગલ આઈએસએ ક્લિયર દેન સ્ટેપ નંબર સેવન શું છે ફાઇન ડિઝાઇન એન્ડ સાઇલ સ્ટ્રેન ટીડી

दी मेंबर एंड मेम नंबर ऑफ दी ऑफ बोर्ड्स रिक्वायर्ड टू डेवलप फूल कैपेसिटी ऑफ दी मेंबर एफआई आपने तो टू फिफ्टी न्यूटन पर एम एम स्क्वेर एंड एफयू तमने आपोर वन जीरो न्यूटन पर एमएम स्क्वेर हम आप सोल्यूशन जो एमरा फर्स्ट है गीवन डेटा तो गीवन डेटा में तमने आप टू आईएसए टू एंगल्स आप क्लियर तो ये तो ते टू एंगल्स आप

ઓ ફાઇન શું કરવાનું હતું તમારે ટેન્સલ કેપેસિટી ઓફ ધી મેમ્બર એન્ડ નંબર ઓફ બોલ્સ ક્લિયર તો ફાઇન ટેન્સલ કેપેસિટી એન્ડ નંબર ઓફ બોલ્સ તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે સ્ટેપ નંબર વનમાં શું કરવાનું છે ડ્રો ડી સ્કેચ તમારે સ્કેચ ડ્રો કરવાનું છે સ્ટેપ નંબર વન તો એમાં તમારું જે ઘસેટ પ્લેટ છે ઘસેટ પ્લેટની બેવ સાઇડ પર તમારે તમારો આ નાઇન્ટી બાય નાઇન્ટી બાય એઇટ એમ વાળો જે આઈએસ એંગલ છે એક કનેક્ટ કરવાનું છે સાની વડેથી સિંગલ લાઇન ઓફ ધી બોલ જે તમારો સિંગલ રો ઓફ ધી બોલ સિંગલ રો ઓફ ધી બોલ વડે તમે આ આઈએસ એંગલને ઘસેટ પ્લેટ સાથે કનેક્ટ કરો છો હવે આ વ્હીટ શું થવાની નાઇન્ટી થવાની આ વ્હીટ પર નાઇન્ટી થવાની અને એની જે થિકનેસ છે શું થવાની છે એઇટ એમ ક્લિયર એવી જ રીતના તમે આ જોવો છો તમારું એંગલ સેક્શન છે જેની વીટ જે છે બી ઇઝ શું આવવાની નાઇન્ટી એમ જ આવવાની જે તમારી એંગલની વીટ છે ઓકે ધેન તમારે આ જે છે એ શું થશે જી એટલે ગેજ ડિસ્ટન્સ જે તમે શું લેવો છો સે જી ઇઝ ઇક્વલ ટુ ગેજ ડિસ્ટન્સ એન્ગલનું તો જે કનેક્ટેડ લેગ જે છે એ કનેક્ટેડ લેગના સિક્સ્ટી પર્સન્ટ તમારે લેવાના છે ક્લિયર તો એ આપણે આગળ કેલ્ક્યુલેટ કરશું હવે આ બી એન આ જી હોય તો શું થશે આ બી માઇનસ જી હવે આપણે આપણે આગળ ક્લિયર ફર્સ્ટ કરવાનું છે કે ડાય ઓફ બોલ્સ એઝ્યુમ કરું છું હું ટ્વેન્ટી એમ એમ ક્લિયર સો ડીએચ ઇઝ ઇક્વલ ટુ હોલ ડાયામીટર હોલ ડાયામીટર ફાઇન કરવાનું છે તો ઇક્વલ ડી પ્લસ સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ડી શું છે તમારો અત્યારે ટ્વેન્ટી છે પ્લસ સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ કોના બેઝ પર લેવાનું છે આઈએસ એટ હંડ્રેડ ટુ થાઉન્ડ પેજ ટેબલ નંબર નાઇન્ટીન પેજ નંબર સેવન્ટી થ્રી તો એ પેજ નંબર સેવન્ટી થ્રીના બેઝ પરથી આપણે શું લેશું સ્ટાન્ડર્ડ ક્લિયરન્સની વેલ્યુ સ્ટાન્ડર્ડ ક્લિયરન્સની વેલ્યુ ટેબલ નંબર નાઇન્ટીન પેજ નંબર સેવન્ટી થ્રી તો તમને આપ્યો છે નોમિનલ સાઇઝ ઓફ ફાસનર નોર બોલ ડી ડીની વેલ્યુ શું છે અત્યારે તમારું ટ્વેન્ટી એમએમ છે તો સિક્સટીન ટુ ટ્વેન્ટી ની વચ્ચે આવશે રો રો ટુમાં જો તમે તો એનું સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ કેટલું આવશે અહીંયા સિક્સટીન ટુ ટ્વેન્ટી ટુમાં જો તો ટુ એમ થશે ક્લિયર તો આપણે ટુ એમ એમ સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ એડ કરીએ તો સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ટુ એમ તો તમારું હોલ ડાયામીટર શું થશે ટ્વેન્ટી ટુ એમ થશે નાવ ગેજ ડિસ્ટન્સ માટે જોઈએ તો જી ઇઝિકલ ટુ સિક્સટી પર્સન્ટ ઓફ કનેક્ટેડ લેગ વિથ તો સિક્સથી તો આવવાના કનેક્ટેડ લેગ વિથ તો કનેક્ટેડ લેગ કઈ છે આપણે એક્ઝામ્પલમાં જોયું સ્કેચ ડ્રો કરીએ એમાં કનેક્ટેડ લેગ આ જે છે ઇક્વલ ઇક્વલ એંગલ સેક્શન છે તો તમારો આ જે લેગ જે બીટ હેન્ડ જે તમારી અડલ લેગ વિથ જે છે સેમ જ આવવાની નાઇન્ટી બાય નાઇન્ટી તો તમે લેવો છો અત્યારે નાઇન્ટી

બાય बाय કરું છું ફિફ્ટી ફોર આવે છે તો ઝી ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી ફોર એમ એમ હવે એને મારે રાઉન્ડ ફિગરમાં લેવું હોય તો મેં એને લઉં છું હું ફિફ્ટી ક્લિયર તો ઝી ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી એમ એ હું લઈ શકું નાવ ટેક એરિયા એ જ ફોર્સ કે વન આઈએસી નાઇન્ટી બાય નાઇન્ટી બાય એટ એમ એમ ક્યાંથી લેવાનું છે આપણે તમારે એ લેવાનું છે તમારે સ્ટીલ ટેબલ પરથી તો એ માટે જોઈએ આપણે ઇક્વલ એંગલ છે ઇક્વલ એંગલમાં જોઈએ આપણે નાઇન્ટી બાય નાઇન્ટી અહીં જો તમે તમારું ઇક્વલ એંગલ છે નાઇન્ટી બાય નાઇન્ટી બાય એટ એમ ક્લિયર તો એનો જે સેક્શનલ એરિયા છે કેટલો છે થર્ટીન પોઈન્ટ સેવન્ટી નાઇન ઓકે અને એ છે તમારો પેજ નંબર ફોર પર છે તો અહીંયા હું લખી શકું પેજ નંબર ફોર એરિયા શું થર્ટીન પોઈન્ટ સેવન્ટી નાઇન સેન્ટીમીટર એને મીટરમાં કન્વર્ટ કરું તો શું આવશે થર્ટીન સેવન એમ સ્ક્વેર ક્લિયર અને આ જે આવે છે એ કોના માટે આવે છે સિંગલ આઈએસએ માટે તો એ ચીઝિકલ શું આવ્યું તમારું થર્ટીન સેવન્ટી નાઇન સ્ક્વેર આ કોના માટે છે સિંગલ આઈ માટે છે આ હવે આપણે શાના માટે વાત કરીએ ડબલ આઈએસએ માટે જોવાનું છે તો મલ્ટિપ્લાય ટુ કરવું પડશે બિકોઝ આપણી પાસે ટુ આઈએસએ છે તો ટુ ઇન્ટુ એ જી સિંગલ એ જી મીન્સ કે ક્રોસ એરિયા છે આ સિંગલ આઈએસએમાં આવ્યો છે એ તો એ આવ્યો છે થર્ટીન સેવન્ટી નાઇન તો હું આ વેલ્યુ પૂટ કરું અને એના માટે જોઉં છું ટુ ઇન્ટુ થર્ટીન સેવન્ટી નાઇન તો વેલ્યુ આવ્યો છે ટુ સેવન એટ ટુ સેવન ફાઇવ એટ

તો પી ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ ફાઇવ ઇન્ટુ ડી હોલ ડાયમીટર ઓફ બોલ શું છે તમારો ટ્વેન્ટી તો શું વેલ્યુ આવશે તમારું ફિફ્ટી એમ ક્લિયર તો તમારું પીચ ડિસ્ટન્સ શું થશે ફિફ્ટી એમ ઓકે હવે આપણે આગળના સ્ટેપમાં આગળનું સ્ટેપ સ્ટેપ નંબર ટુ જોઈશું